મિત્રો આજનો આપણો ટોપિક રહેશે ફ્લાયવ્હીલ અને વોટ ઇઝ અ ફ્લાયવ્હીલ એ મીન્સ ફ્લાયવ્હીલ શું છે અને ફ્લાયવ્હીલનું ફંક્શન શું છે તો આપણે પહેલાં જોઈશું કે ફ્લાયવ્હીલ અને ફ્લાયવ્હીલનું ફંક્શન તો આ તમને દેખાય છે ફ્લાયવ્હીલનો ફ્રન્ટ વ્યૂ દેખાય છે હવે ફ્લાયવ્હીલ એ શું છે ફ્લાયવ્હીલ એક પ્રકારનું ડિવાઇસ છે કે જે એનર્જી સ્ટોર કરશે બટ કેવી એનર્જી સ્ટોર કરશે એંગ્યુલર મીન્સ રોટેશનલ એનર્જી સ્ટોર કરશે હવે ફ્લાયવ્હીલ વર્ક કઈ રીતે કરશે આ તમને જે ફ્લાયવ્હીલ દેખાઈ રહ્યું છે એની ઉપર જો ફ્લાયવ્હીલમાં તમે કોઈ શાફ્ટની મદદથી રોટેશન આપશો એટલે આ જે ફ્લાયવ્હીલ હશે એ શું થવાનું રોટેટ થવાનું એટલે શું થશે ફ્લાયવ્હીલ જેવું રોટેટ થશે એટલે એની અંદર કાઇનેટિક એનર્જી ઉત્પન્ન થશે એટલે જેવી કાઇનેટિક એનર્જી ઉત્પન્ન થશે એટલે શું થશે એની અંદર રોટેશનલ સ્પીડ ઇન્ક્રીઝ થતી જશે અને રોટેશનલ સ્પીડ વાઇઝ જે એની એનર્જી હશે એ સ્ટોર થશે એટલે મીન્સ હવે જે ફ્લાયવ્હીલની અંદર એનર્જી કઈ કેવા રૂપમાં સ્ટોર થશે રોટેશનલ ઇન શોર્ટ આપણે બીજા ટર્મમાં કહીએ તો કયા પ્રકારની એનર્જી હશે એંગ્યુલર કાઇનેટિક એનર્જી ઓકે તો આ રીતે ફ્લાયવ્હીલ હશે વર્ક કરશે ફરીથી આપણે એકવાર જોઈ લઈએ તો ફ્લાયવ્હીલ જોડે એક શાફ્ટ કનેક્ટ થયેલો છે એ શાફ્ટ રોટેટ થશે એ શાફ્ટ જેવું રોટેટ થશે એટલે આ ફ્લાયવ્હીલ પણ શું રોટેટ થવાનું સ્ટાર્ટ કરશે એટલે ફ્લાયવ્હીલ જેવું રોટેટ થશે એટલે એની અંદર એનર્જી સ્ટોર થશે હવે આપણે જોઈશું ફ્લાયવ્હીલની એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ છે તો એની એપ્લિકેશન તો એની પહેલી એપ્લિકેશન આવશે આઈસી એન્જિન પછી એની બીજી એપ્લિકેશન આવશે સ્ટીમ એન્જિન પછી નાના નાના ટોઈસ પછી બીજી એની એપ્લિકેશન આવશે અલગ પ્રકારના મશીનરી ઓકે તો આપણે એની એપ્લિકેશન જોઈશું આઈસી એન્જિન સાથે એની એપ્લિકેશન કેવી રીતે ઓકે તો આપણને બધા ભણી જ ગયા છે કે આઈસી એન્જિન કઈ રીતે વર્ક કરે છે તો આપણને ખબર આ આઈસી એન્જિનનો શું થયું ક્રેન્ક શાફ્ટ પછી આ શું થયું કનેક્ટિંગ રોડ આ શું છે પિસ્ટન અહીં શું હશે તમારા ઇનલેટ વાલ એન્ડ આઉટલેટ વાલ ઓકે અને પિસ્ટન કેવી મોશન કરશે રેસિપ્રોકેટિંગ મોશન રેસિપ્રોકેટિંગ મોશન મીન્સ પિસ્ટન અપ ડાઉન થશે અને ફ્લાયવ્હીલ ક્યાં કનેક્ટ કરેલું હશે ક્રેન્ક શાફ્ટની ડાબી બાજુ એટલે આ થયું તમારું ફ્લાયવ્હીલ હવે આ વર્ક કઈ રીતે કરશે એ આપણે જોઈએ પહેલાં સ્ટ્રોક તમે આપણને ખબર છે આઈસી એન્જિનમાં ટોટલ કેટલા સ્ટ્રોક હશે 400 સક્શન ડિસ્ચાર્જ પછી કોમ્પ્રેશન એન્ડ ધ વર્કિંગ સ્ટ્રોક તો આપણને ખબર સક્શન સ્ટ્રોક દરમિયાન શું થશે અહીંથી વામ એમ અંદર આવશે જેવી એર અંદર આવી એટલે શું થશે પિસ્ટન નીચે જશે એટલે મીન્સ પિસ્ટનની આપણને રેસિપ્રોકેટિંગ મોશન મળશે હવે પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મોશન મળશે એ પિસ્ટન હવે કોની જોડે કનેક્ટ થયેલું છે ક્રેન્ક શાફ્ટ જોડે એટલે શું થશે ક્રેન્ક શાફ્ટ હવે રોટેટ થશે ક્રેન્ક શાફ્ટ રોટેટ થશે એટલે કઈ એનર્જી પ્રોડ્યુસ થઈ રોટરી એનર્જી પ્રોડ્યુસ થઈ ઓકે હવે આ ક્રેન્ક શાફ્ટ કોની જોડે એટેચ થયેલું છે ફ્લાયવ્હીલ જોડે એટલે ક્રેન્ક શાફ્ટ જેવું રોટેટ થશે એટલે ફ્લાયવ્હીલ પણ રોટેટ થવાનું સ્ટાર્ટ કરશે અને ફ્લાયવ્હીલ જેવું રોટેટ થશે એટલે એની અંદર રોટેશન એનર્જી હશે એટલે મીન્સ વન ટાઈપ ઓફ એંગ્યુલર કાઇનેટિક એનર્જી સ્ટોર થશે પછી આ સ્ટોર થયેલી એનર્જી ક્યારે યુઝ થશે બીજા સ્ટ્રોક આપણને ખબર છે આઈસી એન્જિનમાં ટોટલ કેટલા સ્ટ્રોક આવે છે 4 સ્ટ્રોક એક સક્શન સ્ટ્રોક એક કોમ્પ્રેશન સ્ટ્રોક એક પાવર સ્ટ્રોક એન્ડ એક ડિસ્ચાર્જ સ્ટ્રોક તો આપણને બધાને ખબર છે કે પાવર સ્ટ્રોક દરમિયાન જ એનર્જી પ્રોડ્યુસ થાય છે બીજા સ્ટ્રોક દરમિયાન એનર્જી પ્રોડ્યુસ એ થતી નથી તો ફ્લાયવ્હીલ શું કરશે પાવર સ્ટ્રોક દરમિયાન જે એનર્જી પ્રોડ્યુસ એમાંનો થોડો ભાગ એ ફ્લાયવ્હીલની અંદર સ્ટોર થઈ જશે અને બીજા સ્ટ્રોક દરમિયાન જે એક્સ્ટ્રા એનર્જી સ્ટોર થઈ એને એ ડિલિવર કરશે મીન્સ આ રીતે ફ્લાયવ્હીલ હશે એ વર્ક કરશે એટલે ફ્લાયવ્હીલ ક્યાં એટેચ થયેલું હશે જે તમારો ક્રેન્ક શાફ્ટ હશે એની ડાબી બાજુ ઇન શોર્ટ ક્રેન્ક શાફ્ટ જોડે તમારું ફ્લાયવ્હીલ હશે એ એટેચ થયેલું હશે ઓકે એટલે મીન્સ કેવી મોશન શેની અંદર રૂપાંતર થાય છે પિસ્ટન કેવી મોશન કરે છે રેસિપ્રોકેટિંગ અને રેસિપ્રોકેટિંગ મોશનનું શેમાં રૂપાંતર થાય છે રોટરી મોશનમાં એટલે આ રીતે ફ્લાયવ્હીલ હશે એ વર્ક કરશે અને આ રીતે તમારી ફ્લાયવ્હીલની એપ્લિકેશન છે કોની સાથે આઈસી એન્જિન સાથે એ જ રીતે ફ્લાયવ્હીલની એપ્લિકેશન નાના ટોઈસની અંદર અલગ અલગ મશીનની અંદર ફ્લાયવ્હીલની એપ્લિકેશન તમને જોવા મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલા સુધી રાખીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ફ્લાયવ્હીલના અલગ અલગ પ્રકાર અને ડિફરન્સ બિટવીન ધ ફ્લાયવ્હીલ એન્ડ ગવર્નર એટલે કે ફ્લાયવ્હીલ અને ગવર્નર વચ્ચેનો તફાવત ઓકે થેન્ક યુ